સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. આપણો આ ભારત દેશ ખૂબ ભાગ્યશાળી છે કે દરેક અવતારો આ ભારત દેશમાં પ્રાદુર્ભાવ કરતા હોય છે. દરેક અવતારનું કંઈ ના કંઈ કાર્ય હોય છે, જેમ કે ધર્મનું સ્થાપન કરવું, અસુરોથી ત્રાસથી પીડાતા દરેક જીવાત્માઓને શાંતિ આપવી અને મોક્ષના ભાગી કરવા. પણ જ્યારે સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે અવતારી ભગવાન પૃથ્વી ઉપર આવે છે, ત્યારે તેમના જે હેતુ હોય છે તે કંઈક વિશિષ્ટ અને અલગ જ હોય છે. એવા પરાત્પર સર્વોપરી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ અક્ષરાધિપતિ આ ભૂમંડળમાં પધાર્યા અને તેમને અવતરણના જે 6 હેતુ કીધા તે તેમના મહાઅનાદિમુક્ત યોગીરાજ સદગુરુ શ્રી ગોપાલાનંદ સ્વામીને કહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ વાતનું વર્ણન અનેક ગ્રંથોમાં મળે છે, તો હવે તે ગ્રંથોના હું નામ દર્શાવીશ. સૌ પ્રથમ સામરિયા ચૈતન્યાનંદ સ્વામીનો ગ્રંથ શ્રીજીની લીલા વાત 2માં આ લખાયેલું છે. મહાપુરુષ દાસજી સ્વામીના શિષ્ય એવા રુગ્નાથ ચરણદાસજી સ્વામીકૃત હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં ભાગ 3 વાત 467માં આ લખાયેલું છે. ઘનશ્યામ લીલામૃત સાગર ઉત્તરાર્ધ તરંગ 108માં ભૂમાનંદ સ્વામીકૃત આ ગ્રંથ છે, તેમાં પણ આ વાત લખેલી છે. નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં વાત 95, જેવો ગોપાલાનંદ સ્વામીના શિષ્ય હતા તેમાં પણ આ વાત આવે છે. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં 642થી 643માં વાત છે. આત્માનંદ સ્વામીકૃત સહજાનંદ ચરિત્ર ગ્રંથમાં પહેલી જ વાત આ છે. પછી આત્યંતિક કલ્યાણ ગ્રંથ જે ભુજના જે મહાન સંત બની ગયા નંદ કિશોરદાસજી સ્વામી, તેમને પણ આ વાત નોંધી છે અને આ ગ્રંથમાં 77 પાના નંબરમાં છે. અને આની સિવાય પણ અન્ય ગ્રંથોમાં આ વાત લખી હશે, પણ હમણાં જે તે ગ્રંથોમાં આ વાત મળી છે તે અહીંયા દર્શાવી છે. અને હવે આ પ્રસંગને વિસ્તારથી જાણીશું. ગામ શ્રી કાર્યાણી મધ્ય મંદિરમાં હાલ જેને અક્ષરોડી કહે છે તેમાં ઉત્તર દક્ષિણ ડોલિયો વિછાવ્યો હતો. તે ઉપર શ્રીજી મહારાજ ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને આથમણી પછીના બારણામાં સુખ સ્વામી લખતા હતા. તે સમામાં કોઈક હરિભક્ત આવીને મહારાજને દંડવત કરવા લાગ્યો. તેને મહારાજને પૂછ્યું છે, ક્યાંથી આવ્યા? ત્યારે તેણે કહ્યું છે, હું વડોદરેથી આવ્યો. ત્યારે મહારાજે કહ્યું છે, ગોપાલાનંદ સ્વામી વડોદરે સુખી છે ને બીજા સર્વે સુખી છે? ત્યારે તેણે કહ્યું છે, ગોપાલાનંદ સ્વામી અહીં આવે છે ને હું ભેરો હતો તે આગળ આવ્યો. ત્યારે મહારાજે કહ્યું છે, ચાલો આપણે સામા જઈએ. તે સમયે મહારાજે શ્વેત પાક બાંધી હતી ને હલકી શ્વેત ચાદર ઓઢીને ચાકડી ઉપર ચડીને ચાલ્યા. તે બારણામાં થઈને ઓસરીમાં પગથિયાથી ઉતરાદી કોરે થાંભલી છે ત્યાં આવ્યા. તેવામાં વસ્તા ખાચરને કોઈ વ્યવહાર સંબંધી વાત પૂછવી હતી. તે આવીને પડથાર હેઠે ઊભા રહીને હાથ જોડીને પૂછવા માંડ્યા. તે મહારાજ સાંભળતા હતા તેટલામાં ગોપાલાનંદ સ્વામી આવીને જ્યાં સિદ્ધાનંદ સ્વામીએ મોટી ધર્મશાળા કરાવી છે તે ઠેકાણે દંડવટ કરવા લાગ્યા. ત્યારે મહારાજ ઓસરી ઉપરથી હેઠા ઉતરીને સામા જઈને બે હાથ ચાલીને સ્વામીને ઊભા કરીને મળ્યા ને હાથ ચાલીને ચાલ્યા. તે જ્યાં અક્ષરોડીમાં પોતાનો ઢોલિયો હતો ત્યાં બિરાજમાન થયા ને સ્વામી ઢોલિયાના થડમાં દક્ષિણાદિ કોરે મહારાજને સન્મુખ બેઠા. પછી મહારાજે સર્વે વડોદરાના તથા ચરોતરના હરિભક્તના સમાચાર પૂછ્યા ને કહ્યું છે, સર્વે સુખી છે? ત્યારે સ્વામીએ કહ્યું છે, હા મહારાજ, સર્વે સુખી છે. એમ કહીને એક ઘડી ત્યાં બેઠા. પછી મહારાજે કહ્યું છે, તમે ઉતારે જાઓ. ત્યારે સ્વામી નમસ્કાર કરીને ઉતારે ગયા ને મહારાજ વાસ્તે બ્રહ્મચારી થાળ લઈને આવ્યા. ત્યારે મહારાજ જમવા બેઠા ને બ્રહ્મચારીએ મહારાજને સારી પેઠે જમાડ્યા ને ચરું કરાવ્યું ને મુખવાસ આપ્યો. તે જમતા થકા મહારાજ ઢોલિયે વિરાજીને બ્રહ્મચારીને કહ્યું છે, આ થાળની પ્રસાદી ગોપાલાનંદ સ્વામીને આપજો. ત્યારે બ્રહ્મચારીએ પુરુષાનંદ સ્વામીને તેડાવીને થાળની પ્રસાદી આપી.
પછી મારા જરપાન કરીને પડી ગયા. તે પોર પડીને જાગ્યા ને ચારે કોરે નજર ફેરવીને જોયું. તેવામાં કોઈક સેવક પાસે નહીં ને સુખસ્વામી બારીમાં લખતા હતા. તેણે મહારાજને પાણીનો લોટો ઢોલિયા હેઠે હતો તે લઈને આપ્યો ને મહારાજે જળપાન કરીને કહ્યું જે ગોપાળાનંદ સ્વામીને બોલાવી લાવો. ત્યાં સોમલો ખાચર આવ્યા. તેણે કહ્યું જે સ્વામી તમે લખો ને હું બોલાવી લાવું. અને રતનજી ઓસરીમાં હતા તેમણે કહ્યું જે લ્યો હું બોલાવી લાવું, તમે રહેવા દો. ત્યારે મહારાજે રતનજીને કહ્યું જે ગોપાળાનંદ સ્વામીને એકલા બોલાવી લાવજો. પછી રતનજી ગોપાળાનંદ સ્વામીને બોલાવી લાવ્યા. તે પગે લાગીને બેઠા ત્યારે મહારાજ કહે સ્વામી તમારી આગળ વાત કરવી છે. ત્યારે સ્વામીએ કહ્યું જે બહુ સારું મહારાજ કહો. તે સમયમાં નિષ્કુળાનંદ સ્વામી મંદિરના કૂવાનું કામ કરાવતા હતા. તેમને મનસૂબો થયો જે ગોપાળાનંદ સ્વામી વડોદરાથી આવ્યા ને તેમને વાત કરશે, માટે વાત સાંભળવા હું જાઉં. એમ ધારીને ગયા ને મહારાજ આગળ જઈને બેઠા. ત્યારે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું તમે અહીં આવ્યા પણ દાડિયા કામ નહીં કરે. ત્યારે સ્વામી ઉઠીને ત્યાં ગયા અને વળી તેનો તે સંકલ્પ થવાથી ફરી આવીને બેઠા. ત્યારે મહારાજે વળી કહ્યું છે સ્વામી તમ વિના કામ નહીં થાય ને તમે જો ત્યાં ઊભા હોવ તો બમણું કામ થાય. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી તે કામ ચાલતું કરાવીને વળી આવીને મહારાજ પાસે બેઠા. ત્યારે ત્રીજી વાર મહારાજે કહ્યું છે સ્વામી તમે અહીં આવ્યા પણ ટીપડી મોડી બોલે છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી પાછા કારખાને ગયા અને વળી છાના આવીને વાત સાંભળવા બારણાના થડમાં બેઠા. પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને વાત કરી છે અમે અક્ષરધામમાંથી અહીં આવ્યા, તે આ છો હેતુ લઈને આવ્યા છીએ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કયા છો હેતુ લઈને આવ્યા છો? ત્યારે મહારાજે પ્રથમ હેતુ કીધો કે અમારી સર્વોપરી ઉપાસના અને સર્વોપરી જ્ઞાન તેના પૃથ્વી પર પ્રવર્તાવવું. બીજો હેતુ પૂર્વે થઈ ગયેલા અવતાર અને અવતારના ભક્તોને અમારી ઉપાસના અને અમારા સ્વરૂપનો બોધ કરીને ઠેઠ અક્ષરધામમાં પહોંચાડવા. ત્રીજો હેતુ ભક્તિ દેવી અને ધર્મદેવને અસુરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી અમારા મૂર્તિનું સુખ આપવું. ચોથો હેતુ ઘણા કાળથી લુપ્ત થયેલો ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મય યુક્ત ભક્તિવાળો એકાંતિક ધર્મ પ્રવર્તાવવો. પાંચમો હેતુ અનંત કાળથી ભજન ભક્તિ કરતા અનેક તપસ્વી યોગીઓને દર્શન દઈ તપનું ભક્તિનું ફળ આપવું અને ભગવાનને વિશે પ્રીતિવાળા મુમુક્ષુઓના મનોરથ પૂર્ણ કરવા અને તેમને લાડ લડાવવા. છઠ્ઠો હેતુ આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મના ધારક સાધુઓ ઉપાસના માટે શિખરબદ્ધ મોટા મંદિરો અમારા લીલાચરિત્ર સર્વધર્મ જ્ઞાને યુક્ત શાસ્ત્રો કરવા અને પરાત્પર વિહદ એવું જે અક્ષરધામ તેને પમાડવા અર્થે પરમ એકાંતિક સંતો દ્વારા આત્યંતિક કલ્યાણનો મોક્ષ માર્ગ આ બ્રહ્માંડમાં સદાય ઊભો રાખવો. એ છો હેતુ પ્રવર્તાવવાની આજ્ઞા અમે નરનારાયણને કરી ત્યારે તેમણે પોતાનું સર્વ તપ ભરતખંડની પ્રજાને આપ્યું અને મહાદાખલો કર્યો તો પણ તે હેતુ ન પ્રવર્ત્યા. ત્યારે તેમણે લક્ષ્મીનારાયણને આજ્ઞાની પ્રાર્થના કરીને કહ્યું છે પુરુષોત્તમનો સંકલ્પ છે માટે પ્રવર્તાવો. ત્યારે તેમણે ઘણો દાખલો કર્યો પણ તે વાત ન થઈ. ત્યારે તે લક્ષ્મીનારાયણે વૈકુંઠનાથની પ્રાર્થના કરીને કહ્યું છે પુરુષોત્તમનો સંકલ્પ છે તે તમે દાખલો કરીને પ્રવર્તાવો. ત્યારે તેમણે ઘણો દાખલો કર્યો પણ તેમનાથી તે વાત બની નહીં. ત્યારે તે વૈકુંઠનાથે ગોલોકવાસીને અતિ પ્રાર્થના કરીને કહ્યું છે તમે આ પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ છે તે પ્રવર્તાવો. ત્યારે તેમણે પણ ઘણો આગ્રહ લીધો પણ તેનાથી આ છો હેતુ પ્રવર્તા નહીં. પછી તેણે અમારી ઘણી પ્રાર્થના કરીને કહ્યું છે તમે પધારો તો તમારો મનોરથ પૂરો થાય. ત્યારે સ્વામી અમે અહીં આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ આ વાત બારણાની પાછળ સંતાઈને બધી જ સાંભળી અને આ વાત જેવી પતે છે ત્યારે તેઓ તરત જ બારણામાં અંદર પ્રવેશ કરે છે અક્ષર ઉડીમાં અને તરત તેઓ બોલ્યા કે આવી વાત કોઈ દિવસ કોઈએ કરી નથી ને કોઈ દિવસ સાંભળી પણ નથી.
પછી તો મહારાજ અને નિષ્કુળાનંદ સ્વામીનો સંવાદ થાય છે, તેમાં મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને કહે છે કે તમે ઘરેથી ભુજમાં રામાનંદ સ્વામીને દર્શને ગયા હતા ત્યારે રામાનંદ સ્વામીએ નૂતિ કરી આ વાત. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, હું સ્વામીને દર્શને ભુજમાં ગયો હતો. ત્યારે રામાનંદ સ્વામીએ તો પોતાનો નિશ્ચય ફેરવીને તમારો નિશ્ચય કરાવો એ વાત ઠપકો દઈને કરી હતી, પણ આ વાત નૂતી કરી. વાલા ભક્તો, ખરેખર રીતે તો રામાનંદ સ્વામીએ ઘણી વાર નિશ્ચય કરાવ્યો છે અને તેઓએ ઘણી વાર દરેક આશ્રિતોને વાત કરી હતી કે હું તો દુઃખ દુઃખી ભગાડનારો છું અને ખરા ખેલ ખેલનાર, તેનો વેશ ભજવનાર એ આવવાના છે. અને તેમને આંગળી ચીંધીને કહ્યું હતું કે આ જે વર્ણિરાજ દેખાય છે એ જ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સર્વ અવતારના અવતારી આ ભગવાન છે. અને સંપ્રદાયના અનેક ગ્રંથોમાં વાત લખાઈ છે, જેમ કે હરિલીલા મૃત ગ્રંથમાં ભાગ 2 કરસ 4, અહીંયા નિષ્કુળાનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા લાલજી સુથાર તરીકે, ત્યારે તેઓ રામાનંદ સ્વામીને જ ભગવાન માનતા હતા. તેઓ જ્યારે રામાનંદ સ્વામીના કચ્છમાં દર્શન કરવા જાય છે ત્યારે સદ્ગુરુ રામાનંદ સ્વામી લાલજી સુથાર એટલે કે નિષ્કુળાનંદ સ્વામીને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા, તમે લોજ ગામમાં જાઓ વર્ણિના દર્શન કરવા. ત્યારે લાલજી સુથાર કહે છે, તે કેવા મોટા છે, આ વર્ણન અહીંયા આ રીતે છે, આવ્યા છે ત્યાં મોટા મુનિ રાજ, ઈચ્છે દર્શન દેવ સમાજ. કહે લાલજી, મોટા તે કેવા, દત્તાત્રેય કે ઋષભદેવ જેવા, કે શું છે રામચંદ્ર સમાન. રામાનંદ કહે, સુણો કાન, એટલે એમ કહે છે કે કાન દઈને તમે સાંભળો, જેમ કૃષ્ણ મોટા સર્વેથી તેમ આ છે મોટા વરી એથી, આ છે અવતારના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી, જેનું ધ્યાન મહામુનિ ધરે, જેનો જસ શેષ નાગ ઉચ્ચારે, એવા મોટાના દર્શન મૂકી કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી, જાઓ લોજનગરમાં વિચરો, એવા વર્ણિના દર્શન કરો. સુણી લાલજી ત્યાંથી સીધાવ્યા, લોજમાં હરિદર્શને આવ્યા, સાંભળ્યા હતા વર્ણિને જેવા, દીઠા દ્રષ્ટિએ સાક્ષાત તેવા, દંડવટ કર્યા છે પ્રણામ, આવ્યા પ્રેમના આંસુ તે ઠામ, આપ્યો હરિએ આશીર્વાદ એવો, પામો વૈરાગ્ય સુખજી જેવો. લાલજીને આશીર્વાદ ભાવ્યો, ઘણા સ્નેહથી શીશ ચડાવ્યો. તો આ પ્રસંગ બન્યો હતો, નિષ્કુળાનંદ સ્વામીને તેમના પૂર્વાશ્રમમાં જ વર્ણિરાજનો નિશ્ચય થઈ ગયો હતો. અને જ્યારે આ 6 હેતુની વાત સાંભળી પછી તો સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ અને અન્ય ગ્રંથો પણ રચેલા છે, જે ખૂબ વાંચવા જેવા છે અને મહિમાદાયક છે. તો આ 6 હેતુ હતા. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ ઓન કરી લેજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય. અને આ વિડીયોને દરેક હરિભક્તોને શેર કરજો, જેથી તેઓને પણ આ પ્રસંગના દર્શન થાય.